नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनुं स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य व्यवस्था, प्रकरण 9 नाणाकीय बजार, तेमा आपणे गया वीडियोमां शेर बजारनुं अर्थ अने लक्षण विषे चर्चा करी। तो शेर बजार एटले जामीन करून खरीद वेचाण माटेनुं स्थळ एटले शेर बजार। तो शेर बजारमां कया कया कार्यो थाय छे, तो जुदा जुदा कार्यो शेर बजार में थता हो छे, एमा सौथी वधु कार्य छे तरण। तो शेर बजार ए जामीनगीरीना खरीद वेचाण माटेनो बजार छे। शुं छे? जामीनगीरीना खरीद वेचाण माटेनो बजार छे। जेने जे रोकाणकारने शेर वेचवा होय वेची सके, जेने खरीदवा होय खरीदी। क्या? शेर बजार। तो शेर बजार खरीद वेचाण प्लेटफॉर्म पूरु पाड़े छे, एटले एनुं रूपांतर नाणामां थई जाय छे। शेर वेचो एटले पैसा मळे, खरीदो एटले चूकवा पड़े, एटले तरलता। शेर बजारना कारणे तरलता आती जोवा मळे छे, अने शक्य बने त्यां सुधी जे जामीनગીરીઓ खरीद वेचाण થાય છે, એ ખરીદ વેચાણ રૂપાંતર ઝડપથી નાણામાં થતો જે તરલતા રૂપનું શેર બજારના કારણે આવતું જોવા મળે। ખરીદ વેચાણનું પ્લેટફોર્મ છે શેર બજાર। રોકાણકાર ખરીદ ખરીદી શકે, વેચવું વેચી શકે, એટલે એનું રૂપાંતર નાણામાં થાય, એટલે તરલતા રૂપનું દર્શાવતું જોવા મળે। બીજો કાર્ય જામીનગીરીઓનું મૂલ્યાંકન। શેર બજાર જામીનગીરીઓનું મૂલ્યાંકન કરે છે, સેના આધારે કરે? રોકાણકારનો વર્ગ કે રોકાણમાં માંગ અને પુરવઠા આધારે જામીનગીરીઓની કિંમત નક્કી ક્યાં થાય? ભાવ ક્યાં નક્કી થાય? શેર બજાર। માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન થતું જોવા મળે છે। રોકાણકારો પોતાની જામીનગીરીનું મૂલ્ય જાણી શકે છે। શેર બજાર હોય તો ખબર પડે કે આપણા શેરના ભાવ શું છે, આપણે વેચવા કે કેમ, શું ભાવ છે, એનું મૂલ્યાંકન કરી શકાય। એટલે ક્યાં થાય? શેરમાં વધઘટ, શેર બજારમાં, એ બધી બાબતો શેર બજાર ઉપરથી ખબર પડતી જોવા મળે છે। અને કંપનીઓ દ્વારા જે ડિવિડન્ડ જાહેર થાય, ડિવિડન્ડના આધારે પણ જામીનગીરીઓની કિંમતમાં વધઘટ થતી જોવા મળે છે। એટલે જામીનગીરીઓનું મૂલ્યાંકન, તમારી પાસે જે શેર ડિબેન્ચર હોય તેનું મૂલ્ય તમારે કેમ નક્કી થાય? શેર બજાર। એટલે શેર બજારમાં જામીનગીરીઓનું મૂલ્યાંકન થતું હોય છે, સેના આધારે થાય? માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીનું મૂલ્યાંકન શેર બજારમાં થતું હોય છે। અને કેટલીક વખત કંપનીએ જાહેર કરેલા ડિવિડન્ડને આધારે પણ શેર બજારમાં જામીનગીરીનું મૂલ્યાંકન થતું જોવા મળે છે। ત્રીજું કાર્ય છે બચતોનું મૂડીમાં રૂપાંતર। મિત્રો, જે આમ સમાજમાં જે કઈ બચતો ભેગી થઈ હોય છે લોકો પાસે, સમાજની વ્યક્તિઓ પાસે, એ સમાજની વ્યક્તિઓ પોતાની જે બચત છે એ બેંકમાં એફડી તરીકે મૂકવાના માંગતી હોય, અન્ય સ્ત્રોતોમાં ઉપયોગ ના કરવા માંગતી હોય, તો શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા હોય તો શેર બજારમાં જઈ અને પોતાની બચતનું એ રોકાણ શેરમાં શેર ખરીદીને કરી શકતું જોવા મળે છે। એટલે શેરમાં રોકાણ કરવું હોય તો રોકાણ કરવા માટેનું એક સ્થળ છે। એટલે બચતો જે સમાજના લોકોની, સમાજની વ્યક્તિઓની બચતો પડી રહી છે, એ બચતો શેરમાં રોકે તો શેરમાં એ મૂડીમાં રૂપાંતર થશે, ઉદ્યોગિક એકમોને મૂડી મળતી જોવા મળે છે। બચતોનું મૂડીમાં રૂપાંતર કરવાનું કામ પણ શેર બજાર કરે છે। નંબર 4, મૂડી સર્જનમાં વધારો। હવે મૂડી સર્જનમાં વધારો કેમ કરે? શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન નથી કરતું, પોતે મૂડી ઊભી નથી કરતું, એ પોતે મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીના ખરીદ વેચાણ માટેનું મંચ પૂરું પાડે છે। જામીનગીરીનો ખરીદ વેચાણ કરવું હોય તો ક્યાં કરી શકાય? શેર બજાર। અને ખરીદ વેચાણ કરે એટલે મૂડીનું સર્જન થશે। એટલે મૂડીના સર્જનમાં મધ્યસ્થી તરીકેનું કામ કોણ કરે છે? શેર બજાર। પોતે જાતે મૂડીનું સર્જન નથી કર્યું, પણ જામીનગીરીનું ખરીદ વેચાણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, સ્થળ પૂરું પાડે છે, જેના પરિણામે મૂડીનું સર્જન થાય છે।
એટલે મૂડીના સંદર્ભમાં કોનો મહત્વનો ફાળો રહ્યો હોય શેર બજાર એ મૂડી સમાજના બચતની મૂડીનો પ્રવાહ ઔદ્યોગિક તરફ વળતો જોવા મળે છે નંબર 5 સોદામાં સલામતી શેર બજારમાં જે શેરનું ખરીદ વેચાણ થાય છે ખરીદ વેચાણના સોદાઓ થાય છે એ સોદામાં જે શેર દલાલો મારફતે શેર બજારમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે એ શેર દલાલો ઉપર સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું નિયંત્રણ હોય છે એની દેખરેખ હોય છે કોની સેબીની એટલે શેર દલાલો મારફતે જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે એ સોદાઓ એ ધારાધોરણ મુજબ શેર બજારના જે નીતિ નિયમો અથવા તો ધારાધોરણ મુજબ થશે અને શેર બજારના નીતિ નિયમો અને ધારાધોરણનું પાલન થશે તો સોદામાં સલામતી આવશે રોકાણકાર વર્ગને સલામતી મળશે ખરીદ વેચાણની પ્રવૃત્તિમાં સલામતી મળશે સૌથી પહેલા શેર દલાલો જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એના પર નિયંત્રણ કોણ છે આજે શેર બજારના પોતાના નિયમો ધારાધોરણો તો એનું પણ પાલન શેર દલાલો કરવાનું હોય તો ખરીદ વેચાણ એટલે સોદામાં સલામતી શેર બજાર પૂરું પાડતું જોવા મળે છે ત્યારબાદ પાંચમું છઠ્ઠું મૂડી બજારનો વિકાસ હવે મૂડી બજારનો વિકાસ કઈ રીતે તો લોકોની બચતો જે પડી હોય લોકો પાસે સમાજ પાસે વ્યક્તિઓ પાસે એ બચતો જો શેર બજાર પોતે અસ્તિત્વ ધરાવતો ખરીદ વેચાણ શેરનું થતું હોય તો લોકોની જે ફાજલ બચતો જે છે એ બચતો લઈને બજારમાં આવશે શેર બજાર અને એમની બચતો માંથી શેર ખરીદશે અને શેર ખરીદે એટલે ઔદ્યોગિક એકમોને મૂડી મળશે અને મૂડી મળે તો મૂડી બજારનો વિકાસ થશે જે બચતો લોકો પાસે પડી રહી છે એ બચતો કંપનીમાં કે ઉદ્યોગમાં લાંબા ગાળા માટે રોકાણ વધશે અને લાંબા ગાળા માટે રોકાણ વધે તો મૂડી બજારનો વિકાસ થતો જોવા મળે છે અને જે લોકો મૂડી બજારમાં લાંબા ગાળામાં જાગૃતિમાં રોકાણ કરે રોકાણકારો પરિણામ સ્વરૂપે કંપનીને જરૂર મૂડી મળશે કંપનીને જરૂર મૂડી એટલે કંપનીનો વિકાસ થશે અને કંપનીનો વિકાસ થાય તો દેશનો પણ આર્થિક વિકાસ થતો જોવા મળે છે અને મૂડી બજારનો વિકાસ જે ફાજલ બચતો જે પડી રહી છે શેર બજાર મારફતે કંપનીઓમાં અથવા ઉદ્યોગ એકમોમાં લાંબા ગાળે જાગૃતિમાં ટ્રાન્સફર થશે અને મૂડી બજારમાં એનો હિસ્સો વધશે અને મૂડી બજારનો વિકાસ થતો જોવા મળે છે ત્યારબાદ સાથે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ શેર બજાર પોતે પ્રવૃત્તિ કરવા માટે સગવડ પૂરી પાડે છે બજારમાં જે રોકાણકારો રોકાણ કરવું હોય એમને ખરીદ વેચાણની પ્રવૃત્તિ માટે એમની સગવડ પૂરી પાડે છે અને જે સભ્યો જે છે ખરીદ વેચાણ કરે છે તેના ઉપર પણ નીતિ નિયમો રાખવામાં આવે છે અને સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ થાય એવું પણ ધ્યાન રાખવામાં આવે છે જે કઈ પ્રવૃત્તિઓ ખરીદ વેચાણ થાય છે તેના માટે સગવડ પૂરું પાડવાનું કામ કરે છે આટલું છે સટ્ટા માટેની જરૂરી સવલત હવે સટ્ટા માટેની જરૂરી સવલત એટલે તંદુરસ્ત સટ્ટો શેર બજારનું જીવંત રાખે શેર બજારને જીવંત રાખવું હોય તો તંદુરસ્ત સટ્ટો જરૂરી છે હવે કોઈ પણ સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે કાયદાકીય માળખામાં રહીને સટ્ટો કરવા માટેની સગવડ પૂરી પાડે છે શેર બજાર કાયદા ઉપરવટ નહીં એટલે સટ્ટાકીય પ્રવૃત્તિ બજાર જીવંત રહે કિંમતોમાં વધઘટ વધારે થાય તો શેર બજાર જીવંત પણ એના માટે કાયદો બનાવેલો હોય શેર બજાર એ કાયદાની મર્યાદામાં રહી અને સટ્ટાકીય પ્રવૃત્તિ માટેની સગવડ આપવામાં આવે છે ત્યાર પછી થાવ માહિતી પૂરી પાડવી શેર બજાર માહિતી પૂરી પાડે છે કોને લેણદારોને પૂરી પાડે જરૂરી કંપનીઓ વિશેની સરકારને માહિતી પૂરી પાડે છે ત્યાર પછી પ્રજાને જોઈએ તો ઉપયોગી માહિતી પૂરી પાડે જામીનના ખરીદ વેચાણની માહિતી હોય તો એ કિંમત અંગેની માહિતીઓ કંપનીનો ઇતિહાસ દરેક બાબતો જે માહિતી જે પક્ષકારને જરૂર
તૈયાર કરી અને ચોપડામાં લખજો ક્લાસ રૂમમાં જય હિન્દ જય